આ સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી સો ડીસા નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રણવ બીકેની કે આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સીસીટીવી પર પ્લાસ્ટિક લગાવી ટ્રકની કરી ઉઠાંતરી દાંતા વેલવાડા રોડ પાસે સર્જાયો અકસ્માત પાંચ હજાર પશુઓ સાથે માલધારીઓ બનાસકાંઠામાં ડીસા હાઈવે પર અકસ્માતમાં બેના મોત હવે જોઈએ સમાચાર વિગતવાર થરાદ શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે થરાદની પવન સુદ લાઇન્સની સામે ટ્રકની ચોરી થતાં સનસનાટી વ્યાપી ગઈ છે બનાસકાંઠામાં ટ્રકની ઉઠાંતરીનો સિલસિલો યથાવત છે ત્યારે થરાદ ખાતે આવેલ પવનસૂદ રોડ લાઇન્સની ઓફિસ પાસે પાર્ક કરેલ ટ્રક રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઓફિસ આગળ લગાવેલ સીસીટીવી કેમેરા પર પ્લાસ્ટિકના મેણિયા ઢાંકી ટ્રક લઈને ફરાર થઈ ગયા હતા પંદર લાખની ટ્રકની ચોરી થતાં ટ્રક માલિકે થરાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે થરાદ પોલીસે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી હતી દાંતાના વેલવાડા રોડ પરથી પસાર થઈ રહેલા સકલાણા ગામના શાળાના શિક્ષકને અકસ્માત નડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સકલાણા પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ પરમાર વર્કશોપમાં મોડાસા જતા હતા તે સમયે જગતાપુર પાટિયા પાસે વાવાઝોડાના કારણે વૃક્ષ પડી જતાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી ત્યારબાદ તેમાં આગ ઉત્પન્ન થતાં કાર સળગી જતાં એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને બે જણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને પાલનપુર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ઉનાળો તેના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે કચ્છ અને રાજસ્થાનમાં વસતા માલધારીઓને પોતાના માલઢોર સાથે જીવવું વસવું બન્યું છે પાણી અને ઘાસચારાની તંગીના કારણે હવે હિજરત કરવાની ફરજ પડી રહી છે ગયા ચોમાસામાં વરસેલા અપૂરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે ચોમાસા બાદ શિયાળાના દિવસો તો જેમ તેમ પસાર થયા પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાના માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં ક્યાંય લીલું તો ઠીક સૂકા ઘાસનું તણખડું જોવા પણ મળતું નથી આ સ્થિતિમાં માલધારીઓમાં પશુ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા પેઢી છે ત્યારે ઘાસચારો અને પાણીની શોધમાં ચાલીસ જેટલા માલધારી પરિવાર પોતાના પાંચ હજાર જેટલા માલઢોર સાથે બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે રાજસ્થાનથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે માલધારીઓ હવે માંડ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે એક તરફ અપૂરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતુ માલઢોરના ભૂખ તરસના નિશાસા બનાસકાંઠાના ડીસા આજુબાજુમાં હિજરત કરી આવેલા માલધારીઓ અને તેમના પરિવાર સાથે ખુલ્લા આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે જો રાજસ્થાનમાં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો પાણીની સહાય આપવામાં આવી હોત

પોતાના બાળકો સ્ત્રીઓ સાથે ધૂમધકતા તાપમાં દિવસ રાત ગુજારવી એ ખૂબ જ અસહ્ય પરિસ્થિતિ હોય છે પરંતુ પોતાના જીવથી પણ વધારે વહેલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકારની નામોશી સમાન બાબત છે ત્યારે હાલ તો પોતાના અસ્તિત્વ માટે હિજરત એ જ માલધારીઓ તેમજ પશુઓ માટે કલ્યાણકારી બાબત છે ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ ભગવતી રોમ્સ ઉત્તર रिटेल सेलिंग्स नो સૌથી મોટો આઉટલેટ ભગવતી 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 દોઢ દાયકા ની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનો કંડાર્યા બાદ ગ્રાહક પરિવારો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ ટોપ ક્લાસ હોઝિયારી

ભગવતી સદાય આપની સાથે ભગવતી સાડી શોરૂમ મેઇન બજાર ડીસા ફોન જીરો સત્યાવીસ ચુમ્માળીસ બસો વીસ છસો બાવન વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠામાં ડિસાબિલિટી હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડિસાબિલિટી હાઈવે પર એક ટ્રેલરમાં ખામી સર્જાતા રોડ પર પડ્યું હતું ત્યારે કંડલાથી ઉદયપુર કોલસો ભરીને આવેલી એક ટ્રક પૂર ઝડપે તેની પાછળ આવી રહ્યું હતું અને કોલસા ભરેલા ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ પર પડેલા ક્ષતિગ્રસ્ત ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ તરત પાછળ ઘૂસી ગયેલા ટ્રેલરમાં આગ લાગી ગઈ હતી જોકે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટ્રેલરના ક્લીનર અને ડ્રાઈવર બહાર ના નીકળી શકતા બંને આગમાં ભડતું થઈ ગયા હતા આ બનાવની જાણ થતાં જ ડીસા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે બંને મૃતકોની લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અમે આવતા હતા અને આ ટ્રક આગળ જતી હતી અને પાછળથી જોરદાર ટ્રક આગ લાગી ગઈ હતી અંદર બે માણસો દેખાતા હતા પણ આગ લાગતો અંદર બચાવી શકે એમ નતા ગઢ ખાતે ચાલી રહેલ ચામુંડા માતાનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું હતું જેમાં મહાઆરતીમાં હૈયેથી હૈયું દળાય એટલી મેદની માતાજીના ચરણોમાં ભાવ વિભો નજરે પડી હતી પાલમપુર તાલુકાના ગઢ ખાતે ચારસો વર્ષ પૂરાના ચામુંડા માતાજીના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચામુંડા માતાજી સહિત નવદુર્ગાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિર પછી બીજા નંબરે ગઢ ચામુંડા માતાજીનું મંદિર બન્યું છે જેનો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એકસો આઠ કુંડી સચંડી મહાયજ્ઞ અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી ચામુંડા માતાજીની મૂર્તિને વિજય વિજયમુર્તમાં પુષ્ય નક્ષત્રમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને મહાઆરતી કરીને મંદિરને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ગઢ તેમજ આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તોએનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો પૂરા પ્રતિષ્ઠા મહોત્સવ અને નવદુર્ગા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો જે ખૂબ જ ભક્તિભાવથી આખા ઘર તેમજ આજુબાજુને પંથકમાં સો બસો બસો કિલોમીટર જે માણસો આવ્યા છે ભક્તિનો દર્શનનો લાભ લીધો છે ત્રણ દિવસ

કીરમાળી સમાજ લોકો બહોળી સંખ્યામાં આવ્યા હતા તેમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કળશ યાત્રા નીકાળી ગંગા પૂજન કરવામાં આવ્યું હતું આ ગંગા પ્રસાદી મહોત્સવમાં ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે બી કે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ